नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे प्रथम परीक्षा 2022-23 धोरण 9 विषय गुजराती जेमनु पेपर 1 नो आपणे संपूर्ण सोल्यूशन आ वीडियो में जोवाना छे। तो आ वीडियो ने अंत तक सुधी निहाळशो तो तमने खूब ज फायदो थशे। अने मित्रों, आ विषय निष्णांत शिक्षक पासेथी आ पेपर तैयार करवामां आवेलुं छे, एटले जो तमे आ पेपर व्यवस्थित तैयार करीने जशो तो तमारे 50 45 ઉપર ગુણ તમારે ઘણી લેવાના, એટલે આખો વિડીયો સંપૂર્ણ જોશો તો તમને ફાયદો થશે। વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો। ચોરી અને પ્રાયશ્ચિત, જે આપણે ખ્યાલ છે ગાંધીજીનો જે આ પાઠ છે તો એનો પ્રકાર જણાવો, તો આત્મકથા અંશ છે। લોહીની સગાઈના લેખકનું નામ શું છે, તો એમને લેખકનું નામ છે ઈશ્વર પેટલીકર। આ સિવાય મિત્રો, હજી કોઈને ગુજરાતી વિષયમાં કંઈ ડાઉટ હોય અને એમના પાઠ હજી સમજવાના બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને એ તમે પાઠ સમજી શકશો, અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં જઈ તમે ગુજરાતી તેમજ અન્ય વિષયોના પણ વિડીયો જોઈ શકશો, અને એ પણ લાઈવ શિક્ષકની હાજરીમાં, બરાબર। આ સિવાય કોઈને પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ જોતો હોય કે ભાઈ તમામ વિષયોના 2-3 પેપર હોય અને એ પણ મોસ્ટ આઈએમપી હોય, તો જો આ પેપર શીટ જોતો હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી, અથવા તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ અને તમે વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરશો, બરાબર, ત્યાં સ્ટાન્ડર્ડ 9 ફોલ્ડરમાં તમે પેપર શીટ મેળવી શકશો। અને આ પેપર શીટ જો તમે વ્યવસ્થિત કરશો તો તમારી ટકાવારી 90+ પ્રાપ્ત થશે, અને હા, તમારા દોસ્તો મિત્રોને બી શેર કરશો। ત્યાર પછી નીચે આપેલા વાક્યોના 3-4 વાક્યમાં ઉત્તર આપો। કેડીઓના પરિવારની લેખકે, એટલે કે કીડીઓના જે પરિવાર છે એની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે, જે આપણે ખ્યાલ છે છાલ છોતરા અને ગોટલા પાઠનો આ લેખક પ્રશ્ન છે। તો લેખકે કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે, આપણે સિંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ, તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે, એ બિચારી કીડીઓ થાકી જાય, એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની જેમ હોમ ડિલિવરી આપીએ છીએ। ત્યાર પછી છે, પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? તો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે। એના અથવામાં છે, માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે? તો માર્કંડીને કાંઠે ખાસ ફૂલો નથી, જાત જાતના રંગીન પતંગિયા નથી, રૂપાળા પથ્થર નથી, પોતાના મધુર કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત પણ નથી, આમ અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું જ નથી, છતાં લેખકને માર્કંડી ગમે છે કારણ કે ત્યાં કેવળ પ્રેમળ શાંતિ છે। ત્યાર પછી છે, સવિસ્તાર પ્રશ્નો લખો, જેમાંથી ખૂબ જ અગત્યનો મોસ્ટ એમપી અમૃત કાકીનું પાત્રાલેખન પૂછશે, અથવા તો અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું આ વાક્ય સમજાવો। તો આપણે મિત્રો આની અંદર ખ્યાલ છે કે મંગુ જે એમની ગાંડી દીકરી છે જન્મથી જ જે મૂંગી હતી, તો એમના ઉપર અમૃત કાકી છે સવિશેષ ધ્યાન રાખતા હતા। ત્યાર પછી છે, ચોરી અને પ્રાયશ્ચિત પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો। તો ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભીકતા અને પ્રમાણિકતા છે। એમને બીડી પીવાની તડપ લાગી એટલે એને નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી, એ બાબતનો એમણે નિખાલસપણે એકરાર કર્યો છે। વ્યસન છૂટતું નહોતું, વડીલોની આજ્ઞા વગર કોઈ પણ કંઈ થઈ શકે તેમ નહોતું, એના કારણે એમને આપઘાત કરવાની ઈચ્છા થઈ, પણ આપઘાત કરવો સહેલો નથી એની પ્રતીતિ થતાં એ વિચાર પડતો મૂક્યો। મિત્રો, આ સંપૂર્ણ જે PDF છે ને એ પેપર શેટની અંદર આપેલી છે, બરાબર, એટલે તમે પેપર શેટ જો વ્યવસ્થિત મેળવી લેશો તો તમને આ PDF ત્યાંથી મળી જશે। વિભાગ B છે, પદ્ય વિભાગ છે, કે સાંજ સમય સાંભળ્યો મહેકે સાંજ, તો તમારે અહીંયા કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। એમાં 3-4 વાક્યના પ્રશ્નો લઈએ, સાંજના સમયનું દૃશ્ય કાવ્યના આધારે આલેખો। તો સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે, કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે, ટોળું છે। શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગુટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પિત્તાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે,
આ પછેડી ચુવા ચંદનની સુગંધથી મહેકે છે. સાંદીપને ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. તો સાંદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. તે સમયે મુસળધાર વરસાદ વરસતો હતો. આ બંને ક્યાં અટવાયા હશે એની તેમને ચિંતા થઈ. પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો, પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈને તેમને આલિંગનમાં લીધા અને આશ્રમમાં લઈ આવ્યા. ત્યાર પછી છે પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ શું હતો. તો કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે પોતાના વતન ગુજરાતની વનરાયોમાં એમનો જન્મ થયો. અહીં જ પાપા પગલી માંડી અર્થાત બાળપણ વિતાવ્યું. એમના યૌવનનો વાદળો પણ અહીં જ વરસતી હતી, એટલે કે એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું. ત્યાર પછી છે ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી. તો ઘરની ભીતોને પુત્રવધૂની આંગળીઓના સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી સૂની અડવી હતી, પરંતુ હવે પુત્રવધૂની આંગળીઓના સ્પર્શ થતાં જ ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય. ત્યાર પછી સવિસ્તારમાં છે મરજીવા કાવ્યમાંથી તમારે લખવાનો છે કે જીવન માટેનો દ્રષ્ટિકોણ કેવો છે, અથવા તો શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખવાનું છે. ત્યાર પછી છે મિત્રો વિભાગ સી, જોડણી સુધારીને લખો. વૈષ્ણવ તો હું જવાબ આવશે વૈષ્ણવ, બરાબર, આપણે જવાબ સહિત જ લખ્યું છે. ધ્વનિ છૂટા પાડો વૈષ્ણવના, તો અહીંયા ધ્વનિ છૂટી પાડેલી આપણે દર્શાવેલી છે. સર્વનામ, આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે તો આપણે. વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. ઝેર ખાવાની હિંમત તો ભાવવાચક. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. એના આત્માની ગુલાબી કોળીથી ગુલાબી ગુણ વાચક. ત્યાર પછી સંધિ છોડો. ને વત્તા અન એટલે નયન. સમાનાર્થી લખો. ઉન્નતિ, ઉન્નતિ એટલે કે ચડતી પ્રગતિ. નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. અકળાવું અને આમણ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો તો અકળા મણ. રૂઢિપ્રયોગનો અર્થ ઉતારી પાડો એટલે કે એમનું માન હણવું અથવા તો માન ભંગ કરવો. શબ્દ સમૂહ માટે એક શબ્દ, ચોક્કસ સમયગાળાનું એટલે કે ચોક્કસ મુદતનું મુદતી. વિભાગ ડીની અંદર વિચાર વિસ્તાર આપેલો છે, બરાબર, જે બે વિચાર વિસ્તાર છે એમાંથી કોઈ પણ એક લખવાનો છે. પત્ર લેખન પણ આપણે અહીં આપવામાં આવેલો છે અને વાર્તા જે આપણે પેરેગ્રાફ આપેલો છે ગદ્યખંડ એને વાંચીને એના જવાબ પણ લખવાના હોય છે. ત્યાર પછી છે પદ્ય પણ વાંચીને તમારે એના જવાબ લખવાના હોય છે અને અંતે નિબંધ પણ આપેલો છે. તો આ PDF તમને ક્યાંથી મળી જશે મેં વાત કરી એ પ્રમાણે, તો એપ્લિકેશનમાં જવાનું, બરાબર, ત્યાં સ્ટાન્ડર્ડ 9માં જવાનું, ત્યાંથી તમને પેપર સેટ મળી જશે, એમાં PDF હશે, બરાબર. તો તમામ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. અસ્તુ, જય હિન્દ, જય ભારત.